वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमु तरंग आठमु सद्गुरु आधारानंद स्वामी आ तरंग में सेवाना महिमानी अद्भुत बात करे छे। श्री हरि लीने कंसार हे संत कुपेर सन आए पीछे पिरसे नृप सबको पदाति जेते रहाये। भगवान श्रीहरिए हाथमा कंसार लीधो, पहला संतों ने पीरसी ने पछी दरबारों ने पीरस्यो, तेना पछी पार्षदों ने पीरस्यो। श्रीहरिए पार्षदों ने कह्यू तमे अपार सेवा करो छो, तेथी तमने जम्या भेळू भोजन सत्वरे पची जतु हसे। जे माणस खेती करतो होय छे ते चार वखत जमे तो पण ते अन्न तेने पची जाय छे अने समयसर भूख पण लागती होय छे। तमारे सहु पार्षदोए तेथी नित्य बे वखत जमवू, कारण के तमे बधा खूब सेवा करो छो। एवी सरस मजानी आ वात छे। सत्संगना सिद्धांतो आमां छुपायेला छे। श्रीजी महाराज त्याग अने वैराग्यना पोषक अने हिमायती हता। संतोने पण महाराजे आज्ञा करी छे कि अमारा संतोए एक वार अन्न लेवू जमवू, तेम छता महाराज सांभळो संतोनो जे ग्रंथ धर्मामृत छे एमां तो महाराजे आज्ञा करी छे, परंतु आमा पण सांभळो। पार्षदों ने कहे छे तमे आटली बधी सेवा करो छो माटे बे वखत जमवू, तेमज जे वृद्ध होय अने रोगी होय तेमणे पण बे वखत जमवू, अने जे दस गावनी मजल करता होय एवा त्यागी साधु के ब्रह्मचारी होय तेमणे सहजे जे जमवानुं मळे ते तेमणे पण बे वार जमी लेवू, तेमां बाध नथी। અને દુઃખી અને વૃદ્ધ સિવાયના જે ત્યાગી હોય, દુઃખી અને વૃદ્ધ સિવાયના જે ત્યાગી સાધુ હોય, વર્ણી અને પાર્ષદો હોય, તેમણે મન ચાહ્યું ભોજન ન કરવું, કારણ કે ત્યાગીનો એવો ધર્મ છે। પૂજ્યપાદ ગુરુજીની વાત ખૂબ સરસ યાદ આવે। હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળી, કાનમાં હજી ભણકારા વાગ્યા કરે છે। केवी सरस मजानी ए वात हती, आपणो धर्म ए छे जे बधाने सुख आपे छे, दुख आपे धर्म नथी। एटला माटे धर्मनुं स्वरूप समर्थ माटे जुदू छे, असमर्थ माटे जुदू छे। समर्थ व्यक्ति छे ए स्नान करी
પવિત્ર થઈ પૂજા કરે તો ભગવાનની પૂજા સ્વીકારે છે, અસમર્થ છે, બીમાર છે, દવાખાનામાં છે, લાચાર છે, શું એના માટે આ ધર્મ કહેવાશે? કદાચ એ અપવિત્ર દેહે કરીને ખાલી મનથી ભગવાનની પ્રેમથી ભાવથી ગદગદ કંઠે પૂજા કરે ને તો પણ એની પૂજા ભગવાન સ્વીકારે છે. બાળક માટેનો ધર્મ જુદો છે અને સશક્ત માટેનો ધર્મ જુદો છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પૂજ્યપાદ ગુરુજી એટલી નાની નાની સમજવા જેવી વાત કરી હતી. મહારાજે શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથની અંદર દેશ, કાળ, વય, વિત્ત, જાતિને શક્તિ આ છ જોઈને આચાર વ્યવહારને પ્રાયશ્ચિત એનું નિર્ધારણ કરવું આવી ભલામણ કરી, પણ સાથે સાથે વાત કરી કે અમારા આશ્રિતોએ અલ્પ આપતકાળને વિશે, હવે આમાં શું આવ્યું, દુઃખી એટલે બીમાર, દુઃખી અને વૃદ્ધ સિવાયના ત્યાગી સાધુ હોય તેમણે મન ચાહ્યું ભોજન ન કરવું. હવે વાત કેવી છે દાદા, થોડી વાંચી લઈએ. જો શાસ્ત્રમાં એક જગ્યાએ બારી મૂકી હોય ને, એ બારીને લોકો તોડી તોડી બારણું નહીં બાખોરું મોટું ખુલ્લું કરી નાખે. મહારાજ એમ કહે છે અલ્પ આપતકાળનો ધર્મ, અલ્પ આપતકાળને વિશે આપતકાલીન ધર્મને ક્યારેય સ્વીકારવો નહીં. શાસ્ત્રમાં લખ્યું કે જે બીમાર સાધુ હોય તેને બે વાર જમવું. હવે ખાલી માથું દુખે તો બીમાર ગણાઈએ? બીમારની વ્યાખ્યા શું? શાસ્ત્રમાં કરેલી દયા એનો ઘણીક વાર કળિયુગમાં તો મોટે ભાગે દુરુપયોગ જ થઈ રહ્યો છે. સહુએ મહારાજ આજ્ઞા કરે છે સંતો ભક્તોને, હજી પીરસવા નીકળ્યા છે દાદા, સંતોને પીરસે છે, જમાડે છે ને વાતો કરે છે. સહુએ બીમારી સિવાય ખાટલા ઉપર સૂવું નહીં, ક્યારેય ગાદી તકિયા ઉપર બેસવું નહીં, સંતો અને વર્ણિઓએ અંગરખું પહેરવું નહીં, અને જે અતિશય દુઃખી હોય એનો ક્યારેય વાદ લેવો નહીં. જે માણસ બીજાનું જોઈને જીવે છે ને એ હંમેશા દુઃખી થાય કોઈ પણ જગ્યાએ. આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. લાંબા ભેગો ટૂંકો જાય મરે નહીં તો માંદો તો થાય જ. શાસ્ત્રની દરેક વાત વિવેકથી સમજવી જોઈએ, દરેક વાત. બીમાર માટે, વૃદ્ધ માટે અલગ વ્યવસ્થાઓ કરી છે. આ અમેરિકા દેશમાં તમે જુઓ કેટલો સારો દેશ છે. આપણા શાસ્ત્રના, ધર્મશાસ્ત્રના જે કાયદા કાનૂન છે ને, આપણા દેશમાં ખાલી વાતો છે, આ દેશમાં વાસ્તવિકતામાં છે. તમે કોઈ પણ કોમર્શિયલ પ્રોપર્ટીમાં જાઓ તો હેન્ડીકેપ માટેનું તમને અલગ પાર્કિંગ મળશે, હેન્ડીકેપ માટેનો તમને અલગ રેમ્પ જોવા મળશે. એક વ્યક્તિ વૃદ્ધ આવે તો પણ એને તકલીફ ન પડે એવો વિચાર આખો દેશ કરે છે દાદા. અને આપણા દેશમાં બીજાને જે તકલીફ પડવી હોય તે ભલે પડે, મને તકલીફ ન પડે આવા વિચાર બધા કરે છે. ધર્મ અને કાયદો આ બંને સરખી વસ્તુ છે. શાસ્ત્રમાં કરેલો નિયમ એ ધર્મ છે અને રાજા કે શાસન દ્વારા કરવામાં આવેલો નિયમ એનું નામ કાનૂન કે કાયદો છે. એકવાર ગઢપુરમાં સંતો બીમાર થયા, રોગચાળો ફાટી નીકળેલો. હવે જ્યાં જ્યાં સંતો બીમાર થાય એની સેવા કરવી જોઈએ, એને આરામ પણ કરવા દેવો જોઈએ. એમાં કોઈક સંત હોય જેને પચતું ન હોય તો એના માટે સ્પેશિયલ પુડલા વગેરે સારી વસ્તુ બનાવી જમાડવા જોઈએ. કોઈક સંતોને તીખું ન ફાવતું હોય તો મોળું બનાવી દેવું જોઈએ. કોઈક સંતોને અશક્તિ રહેતી હોય તો સારું ઘીવાળું મીઠાઈ વગેરે જમાડવું જોઈએ. એટલે મહારાજે બીમાર સંતોની અલગ વ્યવસ્થા કરી, ઉતારો અલગ, મોડે જાગવાનું છૂટ, સંતોને મન માન્યું ભોજન જેવું જોઈએ એવું તૈયાર કરી સંતોને જમાડવાના. રામદાસ સ્વામીને સંતોની સેવામાં રાખ્યા. અતિ દયાળુ માયાળુ આ સંત, સંતોને એવા સાચવે, સંતો બીમાર છે છતાં એની મન મૂકીને સેવા કરે, અને માંદા સાધુની, માંદા કોઈ પણ વ્યક્તિની સેવા કરવીને ભગવાનની સેવા બરોબર છે. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી
यावत् जीवं च शुश्रूषा कार्या मातुर पितुर गुरोः रोगार्तस्य मनुष्यस्य। सद्गुरुनी, माता पितानी अने बीमार व्यक्तिनी यावत् जीवन सेवा करवी। जे कोई मोटा पुरुषो छे ने एना जीवन में बहु मोटी सेवा होय छे। सेवा जेवू बीजू कोई तप नथी। मने वात याद आवे डिवाइन मिशन संस्थाना प्रेसिडेंट मुकेश भाई, जेमणे एमना दर्शन कर्या हशे ने एवा मुक्तात्मा हता। अने डिवाइन मिशन संस्थाना स्थापक अनादि मुक्तराज नारायण मामा। हवे नारायण मामा एटले वचनामृतना महान अभ्यासी। वाते वाते वचनामृत बापाश्रीनी वातो एनो उल्लेख आवे। एक वार मुकेशभाईए कह्यू के मामा, आ बधा भक्तो वचनामृतना महाज्ञानी छे, मने बहु वचनामृत समझाता नथी, तो मने कंईक समझावी दया करो ने। मामाश्रीए तुरंत कह्यू कि तमारा माटे चार ज शब्दो छे। अंग्रेजी में कह्यू देर आर ओनली फोर लेटर्स फॉर यू, SEVA। शू थाय? यू जस्ट डू सेवा। तमे सेवा करो एमां बधुं ज आवी जशे। हवे दादा बधा ज कथामां बेसी जाय, बधा के अमे तो ज्ञानना मार्गना छीए, रसोडामां कोई जाय नहीं तो शू थाय? सेवा अने सत्संग आ बेमां बेलेंस थाय ने એ મંદિર, એ સ્થાન, એ વ્યવસ્થા બહુ સારી ચાલે। થયું શું? સંતો બીમાર છે, મહારાજે બીમાર સંતો માટે વ્યવસ્થા પણ સારી કરી। માંદા સાધુની સેવા થવી જોઈએ, આ પણ શાસ્ત્રનો નિયમ છે। પણ થયું શું? દાદા એક દિવસ મહારાજ સંતોની ધર્મશાળામાં આવ્યા, ધર્મશાળા ખાલી જોઈ, મહારાજે પૂછ્યું સાધુઓ ક્યાં ગયા? અરે મહારાજ આપે કહ્યું છે ને બીમાર સંત માટે અલગ વ્યવસ્થા, એટલે જા જા સાધુ બીમાર છે ને બધા ત્યાં ગયા છે। અંતર્યામી શ્રીજી જાણી ગયા આમાં તનના બીમાર તો થોડા છે, મનના માંદા જાજા છે। અને માંદા સાધુની ધર્મશાળામાં ગયા ત્યાં તો અકડે ઠઠ, કારણ કે મોડા સુધી સુવા મળે, મન માયનું ભોજન મળે। સંતો આવી રીતે મનથી નબળા પડ્યા, અંતર્યામી મહારાજે જાણી લીધું। અને મહારાજે રામદાસ સ્વામીને કહ્યું, સ્વામી આટલા બધા સાધુ બીમાર છે, અમને સેવા કરવા દો, આવી તક ક્યારે મળે? આમ કહી શ્રીજી મહારાજે તક ઉપાડી લીધી। અને મહારાજે કહ્યું આ રોગચાળો ફાટ્યો છે બરાબર, એટલે હવે આમાં બધા સંતોને હમણાં જમવાનો ક્રમ બદલવો પડશે। બાજરાની રાબ, બાજરાના લોટની રાબ, અને એ પણ મીઠા નાખેલી પાછી, બોલો। આવી મહારાજે બધા સંતોને ગરમ રાબ પાવાનું શરૂ કર્યું। બે દિવસમાં તો 50% હાજા થઈ ગયા કે હવે શ્રીજી મહારાજ આવ્યા છે ને। પછી ત્રીજે દિવસે મહારાજે રામદાસ સ્વામીને કહ્યું, સ્વામી હવે તમે બધા સંતોને સાચવો, જે હાજા માંદા હતા ને એને અમે હાજા કરી દીધા, અને સાચા માંદા હતા ને એ બધા હવે રહ્યા છે। માણસનું મન એટલું બધું નબળું છે ને, પાણીને ગમે ત્યાં નાખો ને નીચા ઢાળવાળા પ્રવાહમાં જાય છે। એમ આપણું મન જો આપણે કાબુ ન રાખીએ, જો કંટ્રોલ ન રાખીએ, તો આપણું મન મોટે ભાગે નબળી બાબતમાં જ જાય છે। ધર્મ હોય, જગત હોય, વ્યવહાર હોય, મંદિર હોય, સત્સંગ હોય, બધી જ જગ્યાએ। એટલે ભગવાનના જે ભક્ત છે એ તો ખરેખર ખપવાળા ભક્તો, બીમાર થતા, માંદા પડતા, તેમ છતાં એવી અવસ્થામાં પણ ક્યારેય પણ મનથી નબળા પડતા નહીં। આ બધી મહારાજ સંતો પાર્ષદોને ભલામણ કરે છે। જે અતિશય દુઃખી હોય, વૃદ્ધ હોય, તેમણે જમતી વેળાએ અન્ન મેળવવું નહીં, અને જુદું જુદું જમવું, અને જેવું મળે તેવું ખાવું, પરંતુ મનમાં દ્રઢ ટેક રાખીને સૌએ વિશેષપણે કરીને ભગવાનને સંભાળવા। ટેક વિના લેસ માત્ર સત્સંગ ટકે નહીં, એક પળમાં જ બધું ઉડી જાય છે। પુષ્કળ પાણીથી ભરેલું અપાર સરોવર પણ જો તેની પાળ તૂટી જાય તો બધું પાણી સ્રવી જાય, એવી રીતે નિયમ વિનાનો સત્સંગ ગમે એટલો શ્રેષ્ઠ હોય તો પણ પાળી તૂટી ગયા પછી સરોવર જેવો થઈ જાય છે।
હું ઘણી વાર વાત કરું છું, આ વાત મને એટલી બધી ગમે છે. આજે આ શાસ્ત્રમાં સાગરમાં વાત આવી, કોઈ પણ નિયમ કોઈ પણ કાયદો બધાના કલ્યાણ માટે છે. ભૂલ એ થાય છે, માણસ હંમેશા કાયદો તોડવા માટે ટેવાયેલો છે. આ દેશની કેવી સારી વ્યવસ્થાઓ, વંદન કરવાનું મન થાય. રોડ ઉપર માણસો ચાલતા હોય ને, સ્ટોપ સાઇન હોય, રાત્રિનો સમય હોય, એક પણ આસપાસ વ્યક્તિ ન હોય તો પણ ઊભા રહે અને નીકળી જાય. આપણા દેશમાં મુંબઈમાં એક સત્સંગી પરિવારમાં દુર્ઘટના ઘટી. રાત્રે એક હરિભક્તનો એકને એક દીકરો અને એનો મિત્ર બંને બાઇક પર બેઠા, ખુલ્લો રોડ હતો, યુવાન અવસ્થા હતી, બાઇક એવું ભમ ભમાવીને જવાઈ દીધું ને એટલું સ્પીડમાં જવા દીધું. અને ઇન્ડિયાના રોડમાં તો ગમે ત્યારે ખાડા ટેકર આવે, એમાં અચાનક બમ્પર આવ્યું અને બાઇક ઉછળ્યું અને બંને છોકરાઓ ઉછળી નીચે પડ્યા. હેલ્મેટ પહેર્યો નહોતો, અને જીવા નીચે પડ્યાને માથામાં એટલું બધું વાગ્યું. એકને એક દીકરો, ભણી ગણીને તૈયાર થયેલો દીકરો 5 સેકન્ડની અંદર ત્યાં ને ત્યાં ખલાસ થઈ ગયો. આવી ઘટના રોજ સાંભળીએ છીએ. હેલ્મેટ પહેરવો કાયદો સરકારે કર્યો છે, એમાં સરકારને ફાયદો છે કે લોકોને ફાયદો છે? લોકો ગાળો સરકારને દે છે કે આ સરકાર નવા નવા ધંધા શોધી કાઢે છે, હેલ્મેટ પહેરે એટલે 1000 રૂપિયા મળે એટલા માટે. શું 1000 રૂપિયા માટે સરકાર કાયદા શોધે છે? આવી વાતો કરનારા, આવી વિચારધારાવાળા કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે રોકવા જોઈએ, ડગલે ને પગલે. તમે જુઓ, ટ્રાફિક રૂલ્સની વાત હોય, જીએસટી ટેક્સ ભરવાની વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય, કેવી સરસ મહારાજે વાત કરી, નદીના કિનારા એ નદીનું બંધન નથી, નદીનું જીવન છે. ઝાડના મૂળ એ ઝાડનું બંધન નથી, ઝાડનું જીવન છે. એમ આપણે ભલે પરિવારમાં છીએ, ભલે મંદિરમાં છીએ, પણ તેમ છતાં કાયદામાં રહેવું એ આપણું સાચું જીવન છે. હું તમને દાદા એક નાની વાત કરી દઉં. આજે તમે નિષ્કામશોને પૂછજો, આપણા લોયાધામ પરિવારના હરિભક્તો આફ્રિકામાં છે, યુકેમાં છે, પણ આફ્રિકાના ભક્તોને કેવું અંગ, એનું ઘર બદલે ને એટલે મહિનામાં ઈમેલ આવી જાય કે અમારું ઘર બદલ્યું છે સ્વામી, આ જૂનું એડ્રેસ છે ને આ નવું એડ્રેસ છે, અપડેટ કરી નાખજો. આપણા અમેરિકામાં કેવું છે, ઘર બદલી ગયું હોય, સંતો 2 વાર પધરામણી કરી ગયા હોય, સંતો જાય ત્યારે ફરિયાદ કરે સ્વામી અમારે ત્યાં પત્રિકા બ્રહ્મવિદ્યા બધું બંધ થઈ ગયું છે, સંતો કે ભગત તમારું એડ્રેસ જરાક મોકલી આપજો ને. એડ્રેસ આવે નહીં, ફરિયાદો ચાલુ ને ચાલુ. આપણે કાયદા અને કાનૂનને ઓળખી નથી શક્યા. બોલવાથી પત્રિકા નથી ચાલુ થવાની. એક નાનો ઈમેલ અથવા સંતોને મેસેજ કરી દે કે સ્વામી અમારું નવું એડ્રેસ છે અને જૂનું એડ્રેસ કાઢી અને આ નવું એડ્રેસ અપડેટ કરી દેજો, તો પત્રિકા ચાલુ થતા વાર લાગે? દરેક જગ્યાએ આપણે કંઈક ને કંઈક સુધારો કરવાની જરૂર છે, અને મોટા ભાગે તમે પ્લેનમાં જોજો. આ કાયદાની નિયમની વાત આવી એટલે કહું દાદા, અમેરિકન માણસો હોય, એના નાના દીકરા દીકરીઓ હોય, પણ એ લોકો અવાજ પણ કરે નહીં, ગમે તેની પાસે જાય પણ નહીં. એ રમતા હોય તો એટલામાં ને એટલામાં મર્યાદામાં હોય. આપણા દેશી નાના દીકરા દીકરીઓ હોય, ઘણા તો એવા ધમાલિયા છોકરા હોય ને કે ગમે તે નાસ્તો કરતો એનો નાસ્તો ત્યાંથી ઉપાડી લાવે, અને મા બાપ પાછા રાજી થાય કે અમારો છોકરો કંઈક કરે એવો છે. હા, કરે એવો છે, પણ કેટલાનું કરી નાખે એવો છે. આ ગળથૂથીમાંથી દીકરાઓને સંસ્કાર આપવાને બહુ જરૂરી છે. અને એ તો જ આવે, આપણા વર્તનમાં હોય તો આવે, બાકી ન આવે. એકલા વાણીથી ક્યારેય પણ સંસ્કાર આવતા નથી, જીવનથી જ જીવન ઘડાય છે. આ દેશની પ્રજા કદાચ દારૂ મીટવાળી છે એટલું છોડી દઈને, તો આપણા શાસ્ત્રના મોટા ભાગના કાયદા કાનૂન આ દેશની પ્રજા સહજ પાડે છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર, આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં રમૂજ સાથે ગુરુજીએ વાત કરી તે સાંભળ્યું હતું,
કે આ દેશની અંદર મીઠ ખાનારો હોય, દારૂ પીનારો હોય, તો પણ એનો સ્વભાવ બ્રાહ્મણ જેવો હોય, શાંત, સામે સંત મળે તો હશે એક બાજુ ખસી જાય, વિવેક દેખાડે, વિનમ્રતા દેખાડે. મીઠ ખાનારો હોય પણ સ્વભાવ કેવો હોય? બ્રાહ્મણ જેવો. અને આપણા દેશની અંદર પાણી પણ 5 વાર ગાળીને પીનારા હોય, આવા ભૂદેવ હોય, શાસ્ત્રના વિદ્વાન હોય, પણ જો સામે કોઈ સંત ભક્ત મળી જાય અને એવા જોઈએ છે કે નહીં? સ્વભાવ તામસી, સ્વભાવ અઘોરી જેવો, આવું કેમ? એનું કારણ છે આપણે શાસ્ત્રોના કાયદાઓને નથી સમજી શક્યા. ધર્મ એ પ્રેક્ટિકલ છે, ધર્મને જે ધારણ કરે છે એનું જીવન જ દિવ્ય બને છે. બાકી ગમે એટલી વાતો જ્ઞાનની કરવાથી કોઈ દિવ્ય નથી બનતા. મહારાજ વારંવાર હરિચરિત્રામૃત સાગરમાં તમે જુઓ, વારંવાર નિયમ બિન કે બાત હે જેતા, સિદ્ધ કબુ નહીં હોવત તેતા, માઇક અમાઇક વાત હી કોવો, નિયમ બિન સિદ્ધન હોવત સોવો. નિયમ વિનાની જેટલી વાત છે તે ક્યારેય સફળ થતી નથી, પછી ભલે લૌકિક હોય કે અલૌકિક હોય, પણ નિયમ વિના તો કોઈ વાતની સિદ્ધિ થતી નથી. જગતને સારું ચલાવવું છે તો નિયમની, કાયદા કાનૂનની જરૂર છે. સત્સંગને સારો ચલાવવો છે તો ધર્મ અને નિયમની જરૂર છે. કિનારા વિનાની નદીની કોઈ કલ્પના કરી જ ન શકે. કિનારા વિનાની નદી હોઈ શકે? એમ ધર્મ વિનાનો સત્સંગ સંભવ જ નથી. સત્સંગનું સાચું સ્વરૂપ જ ધર્મ છે. જ્યારે અપાર ભાગ્ય ઉદય થાય ત્યારે ડાહ્યો માણસ પોતાનો વર્તન વ્યવહાર નિયમમાં રાખે છે. ભાગ્યહીન માણસને નિયમ ગમતા નથી. ચક્રવર્તી રાજા હોય તો પણ નિયમ વિના એક પળવારમાં દુઃખી થઈ શકે છે. અમે ગુરુજી સાથે અહીંયા પધરામણીમાં હતા, મેરીલેન્ડ કે ડેલાવર બાજુ. એમાં એક હરિભક્તના ઘરે આ વાત ચાલતી હતી. ગુરુજીએ પધરામણીમાં આવી ધર્મ નિયમની વાત કરી ત્યારે તે હરિભક્તે કહ્યું, એમને સ્ટોર હતો, કે ગુરુજી અમારા સ્ટોરમાં 2 દિવસ પહેલાં એક મા દીકરો આવ્યા હશે અમેરિકન, એમાં નાનો દીકરો, એ ફરતા ફરતા એણે કેન્ડી 1-2 લઈ લીધી. પછી મમ્મી દીકરો બધા બહાર જતા રહ્યા. બહાર ગયા પછી એના મધરને ખબર પડી કે દીકરાએ પૂછ્યા વિના સ્ટોરમાંથી કેન્ડી ઉપાડી લીધી છે. એની મા એ દીકરાને સાથે લઈ સ્ટોરમાં આવી, કેન્ડી પાછી અપાવી, એણે સોરી કહ્યું, પૈસા આપી, અને પછી એ કેન્ડી દીકરાને આપી. વિચારો તમે, દીકરો ક્યારેય ખોટી ટેવ ન પાડી દે એના માટે આ દેશની મહિલા પણ કેટલી જાગૃત છે. કે આ છોકરાને જો આવી આદત પડશે, આજે કેન્ડી ચોરશે અને કાલે આખી બેંક પણ ચોરશે. આને સંસ્કાર કહેવાય. આવા સંસ્કાર દીકરાઓને આપવાને, એના માટે માતા પિતાનો જન્મ છે, મોબાઈલ આપવા માટે નહીં, સારા સારા મોંઘા મોંઘા પદાર્થો આપવા માટે નહીં. જો આપણા અશ્વિન દાદા આવ્યા છે અહીંયા, તમે જુઓ, ભગતનું જીવન બહુ સાદું છે, પણ એમણે જ એમના પરિવારમાં, સંતાનોમાં સંસ્કારનું સિંચન કર્યું છે ને. ખરેખર ભગતને હું ઘણીવાર કહું છું કે આપણે એકવાર સેશન રાખીએ પ્રેક્ટિકલ. શાસ્ત્રમાં એવું લખ્યું કે જે માણસ જે કામ કરી જાણતો હોય તે બાબતની સલાહ એની પાસે લેવી. હવે જેણે દીકરાઓને સફળ સંસ્કાર આપ્યા હોય એની પાસે જો તમે જાણો તો ઘણી વાત જાણવા મળે કે ના મળે? હવે આપણે ત્યાં થાય કેવું કે જેને કોઈ અનુભવ ન હોય એ બાબતનો, એવા પાસે ઘણા સલાહ લેવા પહોંચી જાય. એટલા માટે મહારાજ વાત કરે છે, ભાગ્ય વિનાના વ્યક્તિને નિયમ વિના, નિયમની વાત ગમતી નથી. ચક્રવર્તી રાજા હોય તે પણ નિયમ વિના એક પળમાં દુઃખી થઈ જાય છે. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર પણ નિયમ રહિત હોય તો તેઓ પણ દુઃખી થાય છે. તેમાં સામાન્ય માણસની તો વાત જ શું કરવી? તે અમે વિચારીને જોયું છે. ઈશ્વરની વાત અલગ છે, સામાન્ય માણસની વાત અલગ છે. ભગવાન આ લોકમાં આવે છે, કંઈક એવા ચરિત્ર કરે છે, એનું આપણે અનુકરણ ન કરાય. શ્રીજી મહારાજ એ કહેવા માગે છે, ભગવાન તો સમર્થ છે. ક્યાં સૂર્યનો પ્રકાશ, ક્યાં કરોડો આજ્ઞા જીવ,
અપાર તારાઓની આગળ ચંદ્રમા ઘણો મોટો દેખાય અને ઘણો શોભે, પરંતુ તે ચંદ્રમા સૂર્યની આગળ તો નિસ્તેજ દેખાય છે. સૂર્યની આગળ તેનું સામર્થ્ય કંઈ ચાલતું નથી. એક એકથી અધિક હોય એવા મોટા મોટા દેવો પણ પરમેશ્વરની સેવા કરે છે અને ત્યારે જ પરમેશ્વર તેમને કંઈક સામર્થ્ય આપે છે. કોઈ મોટા રાજામાં જે અતિ આશ્ચર્યકારી સામર્થ્ય દેખાય છે તે સામાન્ય માણસની તો કલ્પનામાં પણ ન આવે. રાજા એ ઈશ્વરનો અંશ છે. ભગવાનને જે કાર્ય પૃથ્વી ઉપર પ્રવર્તાવવું છે એ રાજામાં રહીને ભગવાન પ્રવર્તાવે છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, અમે રોજ ભગવાનને બે પ્રાર્થના કરીએ છીએ, એક ગઈ જેવો રાજા ફરીને આવે અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય ફરીને આવે. આવી પ્રાર્થના ગુણાત્યાનંદ સ્વામી જેવા મોટા સંતે આખી જિંદગી કરી. ત્યાર પછી કેટલા કેટલા મોટા પુરુષોએ આવી પ્રાર્થનાઓ કરી. પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ ગઈ દાદા. સંપ્રદાયમાં સારા આચાર્ય આવે અને દેશમાં સારા રાજા આવે, કહી શકાય ભારત માટે અત્યારનો સમય સુવર્ણ યુગ છે. સંપ્રદાય માટે અત્યારનો સમય સુવર્ણ યુગ છે. સંપ્રદાયને એવા અદ્ભુત આચાર્ય મહારાજ મળ્યા છે અને સાથે સાથે દેશને એવું અદ્ભુત એક નેતૃત્વ મળ્યું છે, જાણે કે મોટા પુરુષોએ કરેલી પ્રાર્થનાઓ સફળ થઈ એવું દેખાય. અને તે બધું જ સામર્થ્ય પરમેશ્વરનું છે. રાજા જે કરે છે એમાં ભગવાનનું જ સામર્થ્ય છે. તે પરમેશ્વરનું સામર્થ્ય ઘણી વાર રાજામાં દેખાય છે. જે આશ્ચર્યમય સામર્થ્ય અને શક્તિ દેખાતી હોય તે જીવથી ક્યારેય થઈ શકે તેમ નથી. જે રાજાથી પ્રજાને અપાર સુખ મળતું હોય. હરિચરિત્રામૃત સાગરના શબ્દો વાંચું છું. જે રાજાથી પ્રજાને અપાર સુખ મળતું હોય તે પણ પરમેશ્વરનું જ સામર્થ્ય જાણવું. જે રાજા હજારો લાખો કરોડોના હૃદયમાં શાંતિ સુખ પ્રવર્તાવી શકતા હોય, આ કોનું ઐશ્વર્ય છે? ભગવાનનું. બાકી એક માણસ આખી જિંદગી મહેનત કરે, પોતાના જીવનમાં સુખ અને શાંતિ નથી લાવી શકતો, ત્યારે કોઈક એવા ભાગ્યશાળી હોય. એક બે નહીં, કરોડો માણસની અંદર, કરોડો માણસની અંદર સુખ શાંતિ રાજીપો આનંદ વરસાવી જતા હોય, આ ઈશ્વરનું મૂકેલું ઐશ્વર્ય છે, તો જ એ શક્ય છે. બાકી સામાન્ય જીવનું કામ નહીં. હવે બીજી વાત આવે છે, અને જેનાથી અનેક પ્રકારનું દુઃખ આવતું હોય, પ્રજા દુઃખી થતી હોય, તો તે પરમેશ્વરનું સામર્થ્ય ન જાણવું અનેક લોકોને દુઃખ ઉપજાવે એ તો અધર્મનું અને પાપનું સામર્થ્ય કહેવાય, એ પરમેશ્વરનું સામર્થ્ય કહેવાય નહીં. ઈશ્વર કો જન જબ લેત હે શરણા, ઈશ્વર કો જન જબ લેત હે શરણા, દુઃખ માત્ર કો કરત નિસ તરણા, દુઃખ માત્ર કો કરત નિસ તરણા. લુમે હોવે વરસાત હિજે સે, અતિ શીતલ હોઈ જાવે કેસે. દ્રષ્ટાંત કેવું સરસ મજાનું છે. ઉનાળામાં લૂર ચાલતી હોય ત્યારે ધોધમાર વરસાદ વરસવાથી જેમ અતિ શીતળતા થઈ જાય, તેમ જીવ જ્યારે પરમેશ્વરનું શરણ લે છે ત્યારે તેના દુઃખ માત્ર સમી જાય છે, ટળી જાય છે. ભગવાનના આશરા વિના જીવને ક્યારેય શાંતિ મળે શક્ય જ નથી. સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, સુખ યા હરિચરણ મેં યા સંતન કે માહી. કા ભગવાનનું શરણ સ્વીકારો, અથવા ભગવાનનું શરણ જેણે દ્રઢપણે સ્વીકાર્યું હોય એવા એકાંતિક મહાપુરુષ, એના પગ પકડી લો, એના સિવાય ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી. મચ્છર ગમે એટલી પાંખ વીંજે એ વૈકુંઠ સુધી પહોંચે, મચ્છર મરી જાય એની 50-500 પેઢી ખલાસ થઈ જાય તો પણ એ વૈકુંઠ સુધી ન પહોંચે, ગરુડની પાંખમાં બેસી જાય ને વગર પ્રયાસે પહોંચી જાય એમ ગરુડ જેવા મોટા પુરુષ હોઈને એને પકડી લઈએ, એ જ આપણા માટે કલ્યાણનો માર્ગ છે. એકવાર મુક્તાનંદ સ્વામી લોજમાં છે, સ્વામીના દર્શન માટે દેવા શેઠ પધાર્યા છે.
દેવા શેઠે સ્વામીને વિનંતી કરી, સ્વામી ભાગવતજીની કથામાં કેટલાનું કલ્યાણ થાય છે તો અમે ભાગવતજીની કથા કરાવીએ તો એમાં કલ્યાણ થાય? સ્વામીએ કહ્યું કે ભાગવતજી તો દિવ્ય છે, પણ સુખદેવજી જેવા વક્તા મળે ને કથા કરાવો તો કલ્યાણ થાય. સ્વામી એવું કેમ કહો છો? શું શાસ્ત્રનો મહિમા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ વાત કરી, સાંભળો, એક રાજા હતા. એ રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી. અચાનક આવી રીતે થયેલી ચડાઈ સામે લડવા માટે રાજાએ પોતાનું સૈન્ય તાત્કાલિક તૈયાર કર્યું. જાજી તૈયારી ન હતી. આગળ એક મોટો હાથી રાખ્યો. આ હાથીનું નામ હતું જયમંગળ. હાથી અત્યંત બળવાન, જયમંગળ એનું નામ. એના દંતસૂળ એટલા બધા વજ્ર જેવા હતા કે સામેના રાજ્યની સેનાએ ગમે એટલા પ્રહાર કર્યા હાથી હટ્યો નહીં, અને એક હાથીના પ્રતાપે સામેનું આખું લશ્કર પાછું પડ્યું અને આ રાજા બચી ગયો. ત્યાર પછી તો આ રાજાએ કેટલા મોટા મોટા યુદ્ધો ખેલ્યા. જયમંગળ એક હાથી આગળ હોય ને એટલે રાજા યુદ્ધમાં વિજયી બને. સમયાંતરે જયમંગળ નામના હાથીનું મૃત્યુ થયું. આખા રાજ્યમાં અતિ શોક થયો. હાથીના મૃત્યુ પછી રાજાએ એના દંતસૂળ મૂકી રાખ્યા અને એ દંતસૂળ યુદ્ધ કરતી વખતે આગળ રાખ્યા, પણ રાજાનો કારમો પરાજય થયો. ત્યારે દેવાશેઠ હસીને બોલ્યા, પણ સ્વામી વાત તો સાચી જ છે ને, હાથી હોય તો કામ લાગે, એના દંતસૂળથી થોડો વિજય થાય. ત્યારે સ્વામીએ કહ્યું, દેવાશેઠ, અમારે એ જ વાત સમજાવી છે. દંતસૂળ તો એના એ જ છે, પણ હાથીની જોડે હતા ને તો વિજય કરાવતા હતા, અને હાથી વિનાના હતા ને તો પરાજયના કારણ બન્યા. એમ શાસ્ત્ર તો આ જ છે, પણ આ જ શાસ્ત્ર સુખદેવજી જેવા સત્પુરુષ થકી શ્રવણ કરવામાં આવે ને તો કંઈકના કલ્યાણ થાય. લોયાનું વચનામૃત 11મું મહારાજે એટલા માટે કહ્યું, અસત્પુરુષ સત્શાસ્ત્રમાંથી પણ અવળી સમજણ લે છે. શાસ્ત્ર સારું હોય પણ અસત્પુરુષ હોય તો શું કરે? સત્શાસ્ત્રમાંથી અવળી સમજણ લેનારા છે. આજે વચનામૃતના જ્ઞાની સારા કહેવાતા કેવા સાધુઓ જાહેરમાં વચનામૃતના સિદ્ધાંતના આધારે શ્રીજી મહારાજ એ જ શ્રી કૃષ્ણ આવું સિદ્ધ કરે છે. કેના આધારે? વચનામૃતના આધારે. અસત્પુરુષ સત્શાસ્ત્રમાંથી પણ અવળી સમજણને ગ્રહણ કરે છે. એટલા માટે લોયાનું વચનામૃત 11મું મહારાજ એમ કહે છે, સત્શાસ્ત્રનું શ્રવણ પણ હંમેશા સત્પુરુષ થકી જ કરવું. એક ભોળાનંદ નામના સંત હતા અને એને વચનામૃતમાં બહુ ભાવ. વચનામૃતની પ્રતો ભેગી જ કર્યા કરે. ખબર પડે આની પાસે છે, ભલા ભોળા સેવા કરી રાજી કરી અને એને વચનામૃતની પ્રત મેળવી લઈ. 1000 વચનામૃતની પ્રતો ભેગી કરેલી. ગઢપુરમાં આંબાવાડીઓ પાસે ઓટો, ઓટા ઉપર 1000 પ્રતો ભેગી કરીને રાખેલી અને આખો દિવસ એને પ્રદક્ષિણા કરે. એકવાર ગુણાત્યાનંદ સ્વામી નીકળ્યા. સ્વામીએ જોયું, સાધુ તો જબરો છે, શ્રદ્ધા પણ જબરી છે, થોડો સુધારો કરવાની જરૂર છે. શું જરૂર છે દાદા? સ્વામીએ રમૂજમાં ટકોર કરી, સાધુ આ વચનામૃતે ઉપદેશ દે છે કે નહીં તમને? આ વચનામૃતને જે કહેવું છે સંત મારે ને કહેશે, આમ સ્વામી બોલ્યા. પણ ભોળાનંદ એવા ભોળા હતા કે ભોટ હતા કે કહેવાય નહીં, એને આ વાત સમજાણી નહીં. એટલે ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું, વચનામૃતની પ્રતો પડી રહી અને કલ્યાણ ન થયું. શાસ્ત્રમાં જ કલ્યાણ છે, પણ શાસ્ત્રની જોડે સત્પુરુષ જોઈએ. સત્પુરુષ એને સમજાવે ને ત્યાર પછી શાસ્ત્ર આપણે સમજીએ ને ત્યાર પછી એમાંથી કલ્યાણ નામનું તત્વ ભેગું થાય, એના સિવાય શક્ય નથી. સંતની પ્રાપ્તિ, સંતનો સમાગમ એનો બહુ મોટો મહિમા છે. એમાં પણ સાચા સંત. અને સંતને ઓળખાવે કોણ? શાસ્ત્ર. જેણે શાસ્ત્રો વાંચ્યા હોય, સાંભળ્યા હોય, એ સાચા સંતને ઓળખી શકે. જેણે વાંચ્યા જ ન હોય, સાંભળ્યા જ ન હોય, એ ક્યારેય સાચા સંતને ઓળખી શકે નહીં. શાસ્ત્ર સંતને ઓળખાવે, સંત શાસ્ત્રને ઓળખાવે, આ પરસ્પર એકબીજાના પૂરક છે. અને આ બંને આવી ગયાને તો બેડો પાર થઈ ગયો.
આ બંને વસ્તુ સમજવા જેવી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય આટલો દિવ્ય છે એની પાછળ સૌથી મોટું કારણ આ બંને વસ્તુ છે. શાસ્ત્રો પણ છે અને સત્પુરુષો પણ છે. ઉનાળામાં લૂ ચાલતી હોય, ધોધમાર વરસાદ થવાથી જેમ અતિ શીતળતા થઈ જાય, તેમ જીવ જ્યારે પરમેશ્વરનું શરણ લે છે ત્યારે તેના દુઃખ માત્ર ટળી જાય છે. તે રીતે જ્યારે મનુષ્ય સુખને માર્ગે ચાલે છે ત્યારે તે બધા સુખને પામે છે. સુખને માર્ગે ચાલ્યા વિના માણસ પોતાને હાથે જાણીને જ દુઃખને પામે છે. અત્યારે જે જીવ સત્સંગનો યોગ કરે છે તેના સંસારના અનંત રોગ મટી જાય છે. લો, સત્સંગનો કેવો મોટો લાભ! જે જીવ સત્સંગ કરે છે તેના અનંત જન્મના રોગ મટી જાય છે, અનંત જન્મના દુઃખ મટી જાય છે. આવો સમય ક્યારે આવ્યો નથી તે જો સ્વયં હૃદયમાં વિચારીને જુએ તો સમજાય. કોઈ કંઈક ગબરગંડ હોય, સત્સંગ કરતો હોય તો તેને કશી ખબર પડતી નથી. સત્સંગ કો અબ કરત હે યોગા, મિટ જાવત તે હે અનંત રોગા. સત્સંગ કો અબ કરત હે યોગા, મિટ જાવત તે હે અનંત રોગા. એસો સમય ન આયે કબ હું, અંતર જોત દેખાત હે તબ હું. સત્સંગનો યોગ જ્યારે જીવ કરે છે ત્યારે અનંત જન્મના રોગ ટળી જાય છે. જેને સત્સંગ છે અને તે જો તેનો વિચાર કરે તો તેને અલૌકિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી એવી આપણા શાસ્ત્રોની વાતો છે. અમરાપુર ગામની પાસે બરવાળા નામનું ગામ. આ બરવાળા ગામની અંદર ઝવેરચંદ શેઠ ધનપતિ હતા, ધનાઢ્ય હતા. પણ એક મોટું દુઃખ હતું, અને આ દુનિયામાં તમે જુઓ તો દુઃખ વિનાનો કોઈ નથી. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત બિકાર મે. આ લોક એવો છે, દુઃખમય છે. હરિચરિત્રામૃત સાગરની આ વાત યાદ રાખજો. દેહ અને દુનિયા દુઃખથી ભરેલા છે, એમાં સુખ શોધે છે ભૂલેલો છે. સાગરની આ વાત યાદ રાખજો. તળિયાથી લઈ તાળવા સુધી એટલે નખ શીખ આખું શરીર દોષ અને રોગથી ભરેલું છે. ભગવાનની કૃપા એ છે કે આપણા શરીરમાં હજી કરોડો રોગ ભગવાને આપ્યા નથી. ભગવાનને રોજ થેન્ક યુ કહેવું જોઈએ, રોજ આભાર વ્યક્ત કરવો જોઈએ. કેટલી કૃપા કરી છે, આવું શરીર આપ્યું, આવો સારો યોગ આપ્યો, આવા સત્પુરુષો આપ્યા, આવા સંતો આપ્યા, આવા ભક્તો આપ્યા. આનાથી મોટી મહારાજની કોઈ કરુણા નથી. ઝવેરચંદ શેઠ મોટા ધનાઢ્ય હતા, પણ એ રાત્રે સુવા જાય ને એટલે એવા વિચિત્ર સ્વપ્નો આવે, યમના દૂતો દેખાય, ક્યારેક તને પકડી પકડીને પછાડે, માર મારે, પથારીમાં બેઠા થઈ જાય, પરસેવે રેબઝેબ થઈ જાય, ઊંઘ આવે નહીં. આવા દુઃખથી 12 વર્ષથી પીડાતા હતા. 12 વર્ષથી એની ઊંઘ બરાબર થઈ નહોતી. હવે કેવા દુઃખી હશે દાદા! આ દુનિયામાં મોટા મોટા 2 સુખ છે દાદા. એક, તમે જમો ને પચી જાય એટલે પહેલું સુખ, અને પથારીમાં પડો ને ઊંઘ આવી જાય તો બીજું સુખ. હવે આ 2 સુખ ન હોય તો આજના પૈસાવાળાને કયા દુઃખ છે? આ 2 દુઃખ છે. પેલા મુંબઈના શેઠની વાત છે ને, શેઠ રાત્રે ઊંઘ જ ન આવે, બાવરા બની અટારીમાં આટા મારે, આમથી આમ આમથી આમ આખું ઘર ઘસઘસાટ ઊંઘે. શેઠ પાગલ પાગલ, સમજ મેં નહીં આતા ક્યા હો ગયા. ઓર શેઠને સુના, ચોકીદાર ગેટ પર બેઠા બેઠા સો રહા હે. ચોકીદાર ઘસઘસાટ ઊંઘે, નસખોરા બોલે, વોચમેન હતો, નસખોરા બોલે ને ત્રીજા માળે શેઠ અટારીમાં ચાલતા હતા ત્યાં સંભળાય. અને શેઠજીનો મગજ ગયો, નીચે આવ્યા તોય પેલો જાગ્યો નહીં. અરે તુજે ઇતના સોના,
લાકડી મારી ઇતના સોના, સોના એટલે સમજો ને તમે, ઇતના સોના, ઇતના સો રહ્યો હો, ઇતના સોના કેસે હે તેરી પાસ. ત્યારે પેલો જાગ્યો તો ખરો, પણ ડાયો માણસ હતો, એને ખબર પડી ગઈ મારી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ, હું તો ડ્યુટી પર છું અને આમ ઊંઘું છું ને શેઠે મને પકડી લીધો. એટલે હસતા હસતા એને કહ્યું, શેઠજી આપકે પાસ ઓ સોના હે, આપકે પાસ ઓ વાલા સોના હે, તિજોરી મેં રખા હૈ, ઓર મેરે પાસ એ વાલા સોના હે. 12 વર્ષથી ઝવેરચંદ દુઃખી હતા, એવામાં ગામની અંદર કૃપાનંદ સ્વામી પધાર્યા. ચોરો હશે ત્યાં ઉતારો કર્યો, સાંજે સાંજે કથાવાર્તા કરે, સંતોની વાત સાંભળવા માટે ગામના બધા ડાયા માણસો ભેગા થતા. આ ઝવેરચંદ આવે એમાં એક દિવસ અંતર્યામી રૂપે સ્વામીએ વાત કરી કે આ જીવ કેવો છે, ભગવાનનો આશરો કરતો નથી, સાચા સાધુનો સમાગમ કરતો નથી, અને રોજ રાત્રે સ્વપ્ન આવે ને જમના દૂતનો માર ખાય તો પણ સમજતો નથી. અને સ્વામીની વાત આના અંતરને વિંધી ગઈ. હા, આને થયું કે આ વાત મારા માટે છે, સ્વામી અંતર્યામી છે. નક્કી કર્યું આ સાધુ કહે એમ કરવું છે. બધા ગયા પછી સ્વામી પાસે આવી કંઠી પહેરી સ્વામી અને ભગવાન છે સ્વીકાર્યું અને ઘરે આવીને સુવા જાય. 12 વર્ષની ભેગી થયેલી ઊંઘ એવી મીઠી મધ જેવી આવી, એમના દૂત ના આવ્યા, ખરાબ સ્વપ્નાઓ ના આવ્યા, રાત્રે નિદ્રાભંગ ન થયો. હું કહેવા એ માગું છું, ત્યારે એણે આખા ગામની અંદર વાત કરી, ભગવાન સ્વામિનારાયણ સાચા, એના સાધુઓ સાચા, એ જ વાત આવે. અમે જુઓ, જેને સત્સંગ છે તેનો જો વિચાર કરે તો અલૌકિક મોક્ષ પ્રાપ્ત થાય છે, અને અનંત જન્મના જે જીવને રોગ વળગ્યા છે, દુઃખ વળગ્યા છે, બધાનો નાશ થાય છે. 12 વર્ષના દુઃખ સફરા અલી મીર સાહેબ વડોદરા ગાયકવાડના મોટા કારભારી હતા, એની પણ આવી વાત છે. ભગવાન અને સંત વિના ક્યાંય શાંતિ નથી. સત્સંગ અથવા કુસંગ જો જીવ સત્સંગ અથવા કુસંગમાં જો જીવ પડે તો તેને અહીંયા શું ફળ મળે છે? તો જગતમાં હરિભક્તને સત્સંગથી અતિ લાભ થાય છે અને કુસંગીને ઘણું નુકસાન થાય છે, આવું આપણને સ્પષ્ટ દેખાય છે. નુકસાનીમાં પણ જે મનુષ્ય લાભ માનતો હોય તે તો અબૂજ કહેવાય. જેને દિવસે પણ દેખાતું ન હોય તે રાતે શું જોવાનો? જીવનો મોક્ષ કરવાનું પ્રયોજન માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે. ભગવાને આ શરીર માત્ર ને માત્ર મોક્ષ માટે આપ્યો છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મે તત્ પશુ ભીર નરાણમ, ખાવા પીવા વિષય ભોગ વિલાસ, એના માટે આ શરીર નથી. અને તે પ્રયોજનને જીવ ભૂલી જાય છે અને દેહના પોષણને જ જીવનું ખરું પ્રયોજન માની બેસે છે. જીવ જે જે યોનિમાં જાય છે ત્યાં બધે દેહનું પોષણ કરે છે, ત્યાં ભગવાનનું ભજન થતું નથી, ભગવાન સિવાયનું બીજું કાંઈ દુર્લભ નથી. જે મનુષ્ય સત્સંગ કરે છે તેને માટે અમૂલ્ય અવસર છે. એ રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, આ મનુષ્યનો દેહ મળ્યો, એ મોંઘો માણસનો. ઘણા બધા કીર્તનો છે ને, મોંઘો માણસનો, બહુ સરસ કીર્તન છે. ફેર ફેર નહીં મરનાળો, આ અવસર એવો છે, આ મનુષ્યનું શરીર એવું છે, આ તક આવી છે, આપણા માટે મોક્ષનો દરવાજો મળ્યો છે, બસ આ દરવાજાને ખોલી આપણે અંદર જવાનું છે. 84 લાખ યોનિમાં ભટકતો આત્મા આ મનુષ્યના દેહમાં, એટલે કે હ્યુમન બોડી ઇઝ એન એક્ઝિટ ફ્રોમ ધી સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ. આ સમજાય છે, બધાને સમજાય છે, પણ ક્યારે? મૃત્યુ આડી એક ઘડી હોય ને, આંખ સામે મૃત્યુ આવે ને, અત્યારની પૃથ્વીના ધન કુબેર જેને કહી શકાય, એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, એની સત્ય કથા બધા જાણે છે. મરતા મરતા ઉદ્ગાર જેના નીકળ્યા છે ને, આટલા પૈસા ભેગા કર્યા પછી કેટલા નિરાશા સાથે માણસ મર્યા છે આપણે બધા જાણીએ છીએ. માટે ધન સંપત્તિ પુત્ર પરિવાર આ બધું જ બરાબર છે, પણ ભગવાન વિના સત્સંગ વિના બધું ખોટું છે. આ અમૂલ્ય અવસર છે, આ મનુષ્યનો દેહ છે, અમૂલ્ય અવસર છે. સત્સંગ વિનાનું માણસનું ચાતુર્ય તો એકડા વિનાના મીંડા જેવું છે. સત્સંગ સિવાયનું કરોડ ગણું ચતુરપણું પણ મોક્ષમાં
મોટું વિઘ્ન કરનાર છે. ધ્રુવનું પદ મળવાથી પણ શું થયું? કાળનું વિઘ્ન તો ત્યાં સુધી જ આવે છે જેનો મહાપ્રલયમાં વિનાશ થતો હોય છે, ત્યાં સુધીનું બધું વિઘ્નરૂપ છે. ચાર પ્રકારના પ્રલયમાં જેનો નાશ છે બધું વિઘ્નરૂપ છે, એટલે કે બધું માયાનું જ સ્વરૂપ છે. ચાર પ્રકારના પ્રલય સુધીના જેટલા વિઘ્નો છે તે સત્સંગ વિના છૂટતા નથી. જીવ પ્રલયના દુઃખને રાત દિવસ સહન કરતો રહે છે, છતાં કોઈ રીતે તેનો ત્રાસ તેને લાગતો નથી. સત્સંગ કરવાથી જ્યારે જીવ શુદ્ધ થાય છે ત્યારે તેના અંતરપટ ખુલી જાય છે અને ત્યારે સંતોમાં અને હરિભક્તોમાં ભાવ જાગે છે, પછી સેવા કરવાનો ઉત્સાહ થાય છે. કેવી સરસ વાત! સત્સંગ કરવાથી અંતર શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય ત્યારે ભગવાન અને સંતમાં એટલે કે સત્ય વસ્તુની ઓળખાણ થાય, સત્ય વસ્તુમાં ભાવ જાગે અને સત્ય વસ્તુમાં ભાવ જાગે ત્યાર પછી સેવા કરવાનો એટલે કે એમને રાજી કરવાનો ઉત્સાહ જાગે. કદાચ સત્સંગ મળી જાય પણ સેવા ન મળે તો પણ અધૂરું છે. સત્સંગ મળે દાદા પણ સેવા ન મળે તો પણ અધૂરું છે, કારણ કે અંતે તો આપણે શું કરવાનું છે? સેવા, એટલે કે સેવા કરીને આ સંતો ભક્તોનો રાજીપો લેવાનો છે. સત્સંગ મળે પણ સેવા ન મળે તો અધૂરું છે, કારણ કે સેવા એ તો મોક્ષપદ છે. પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું હતું, સેવા એ જ મુક્તિ છે. આપણે રોજ મહારાજને પ્રાર્થના કરવી, મહારાજ મને સેવા આપજો, સેવા કરવાની તક આપજો, મને જાજી સેવા કરવાનું બળ આપજો. અને આપણો આ પંચાબ્દી મહોત્સવ છે ને સેવા માટે આવે છે. બે સેવા વધારે મળે ને તો રાજી થજો. ઘણા લોકો કહેતા હોય, અમે 10-10 વર્ષથી સ્વામી જોબ કરીએ છીએ, 12-12 કલાક સુધી એક રજા 10 વર્ષમાં નથી પાડી, તમારી એ મહેનત કામ નહીં લાગે. પણ આ ઉત્સવમાં 7 દિવસ મન મૂકીને તન તોડ સેવા કરી લેશું ને, મારો મહારાજ રાજી થઈ જશે. સેવાનું કેટલું મોટું ફળ છે, કેટલું મોટું ફળ છે! મહિમા સાથે જો સેવા કરવામાં આવે ને, હીરા માળી કરીને જૂનાગઢના મુસ્લિમ નવાબનો એક માળી બગીચો સાચવે અને આ સજ્જન માણસને કેવું ખરાબ દુષ્ટ કામ સોંપેલું. મુસ્લિમ નવાબે એવો મસ્ત બગીચો બનાવેલો, અનેક પ્રકારના નાના પંખીડાઓ આવે, આ માળીને બગીચો સાચવવાનો, બંદૂક આપી રાખેલી, બંદૂકથી એ પંખીડાઓને વીંધવાના અને 200-500 પંખીડાઓ ભેગા થઈને પોટલું ભરી અને નવાબને પહોંચાડવાનું. પાપનો ભાર પોટલું માથે મૂકી આ નીકળ્યો છે. રોજ એના મનમાં વિચાર આવે, મારે આ ખોટું કરવાનું. અંતે તો દરેકનો આત્મા જાણે જ છે, આપ જાણે પાપ અને મા જાણે બાપ, સાચો બાપ કોણ છે એની ઓળખાણ માને હોય છે. એમ આત્મા સાચું કરે છે ખોટું કરે છે એની ખરી ઓળખાણ આત્માને હોય જ છે. દરેક આત્મા જાણે છે સાચું શું અને ખોટું શું, પણ આપણા આત્માના અવાજને આપણા મન બુદ્ધિ અહંકારે દબાવી દીધા છે, એ જ પ્રોબ્લેમ છે. આ માળી આવો પાપી, આવું પાપનું પોટલું માથે ભાર લઈ નીકળ્યો છે, એવામાં એણે જોયું કોઈ સત્સંગની વાતો થઈ રહી છે. કોણ છે ભાઈઓ? તપાસ કરી ખબર પડી આ બધા ભગવાનના ભક્તો છે. ક્યાં જાઓ છો? મંદિરે. ક્યાં છે મંદિરે? બાજુમાં. કોણ વાત ત્યાં છે? અરે અમારા બહુ મોટા સ્વામીજી ગુણાત્યાનંદ સ્વામીજી છે. આ પાપી માણસ આવે, પોટલું એક બાજુ મૂકે, સંતો ભક્તોની સભામાં દૂર બેસી જાય, સાધુની વાત સાંભળી બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય, અંતરમાં એવી શાંતિ ફેલાણી છે. એને થયું, હું આટલું બધું પાપ કરું છું, મારે ભોગવવું નહીં પડે. બધા દૂર થયા, સ્વામી એકલા હતા. છેલ્લે પગે લાગવા આવે, સ્વામીએ કહ્યું, ભાઈ તમે કોણ છો? આટલું પૂછ્યું ત્યાં તો પોક મૂકીને રડવા લાગ્યો. સ્વામીએ કહ્યું, ભાઈ તારો પરિચય તો આપ. આણે બધો પરિચય આપ્યો. સ્વામી હું આવો પાપી દુષ્ટ માણસ અધમ છું, હાથ જોડું છું, બસ આ પાપમાંથી મને છોડાવો. સ્વામીએ ખૂબ આશ્વાસન આપી, ધીરજ આપી, હિંમત આપી, ભગવાનના બળની વાતો કરી. સ્વામી ભગવાન આટલા બધા પાપથી મને મુક્તિ આપશે, માફી આપી દેશે? સ્વામી કે 100%, આજે સંકલ્પ કર આ પાપ છોડી દેવાના, વર્તમાન ધરાવું, હવે ભગવાનનું ભજન કર, નવાબની નોકરી છોડી દે, ભગવાને પેટ આપ્યું છે, અંતો ગમે ત્યાંથી આપશે. સંકલ્પ કર્યો,
નવાબની નોકરી છોડી દીધી, પંચવર્તમાન ધારણ કર્યા, ગુણાતાનંદ સ્વામીની સેવામાં મંદિરમાં રહેવાનું નક્કી કર્યું. સ્વામીએ ત્રણ નિયમ આપ્યા. એક નિયમ, આખો ચોક મંદિરનો વાળવાનો. બીજો નિયમ, કોઈ પણ સાધુ કથા વાર્તા કરતા હોય ને સાંભળવી. સાંભળ, કથા સાંભળવી આ સેવા છે દાદા. તમે દરરોજ કથા સાંભળો છો ને, આ સંતો કેટલા બધા રાજી તમે જાણો છો. સંતોની કથા સાંભળવી આ બીજો નિયમ, અને ઠાકોરજીની જુનાગઢ મંદિરમાં પાંચ આરતી થાય, પાંચ આરતીના દર્શન કરવા ત્રીજો નિયમ. થોડા દિવસ થયા, હીરામાળીએ ફરી પૂછ્યું કે સ્વામી, મારા અંતરમાં ડંખ રહ્યા કરે છે. શેનો? મેં આટલા પંખીડાઓ માર્યા છે, તડફડી તડફડી પંખીડાઓ મરતા હોય, ચિચિયારીઓ કરતા હોય, આ બધું મેં જોયું છે. મારું આ પાપ ભગવાન માફ કરશે? ગુણાતાનંદ સ્વામી કે, અરે હીરા, અમે કહ્યું ને, ભૂતકાળને ભૂલી જાઓ. ભગવાન જો દયા ન કરતા હોય તો આ દુનિયામાં કોઈનું કલ્યાણ ન થાય. દરેકનો ભૂતકાળ હંમેશા કાળો જ હોય છે. ભૂતકાળને આપણે ભૂલવાનો છે, વર્તમાનને સુધારવાનો છે, ભવિષ્યની ચિંતા મૂકી દેવાની છે. પણ હીરાને કેમ મનાય? એક દિવસ ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, હીરા, આજથી ચાર મહિના પછી પોષ મહિનો આવશે. પોષ મહિનાની પૂનમનો દિવસ આવશે. પૂનમની બપોરે, અંજવાળી પોષ મહિનાની પૂનમ બપોરે ભગવાન તને દર્શન દઈ, ધામમાં તેડવાનો કોલ આપશે, અને બીજે દિવસે તને ધામમાં તેડી જશે. બસ આટલું અમે કહીએ છીએ, આનાથી બીજી કઈ ખાતરી જોઈએ? હવે તો આને અક્ષરધામ દેખાય, મહારાજ દેખાય, મૃત્યુ દેખાય. એવી સેવા કરી, એવી સેવા કરી, અંજવાળી પૂનમની રાત્રે ભગવાને દર્શન દીધા, ધામમાં તેડવાનો કોલ આપ્યો, અને મહારાજ કહ્યા પ્રમાણે એને ધામમાં તેડી ગયા. હું કહેવા એ માગુ છું, આજે પણ સેવા કરનારા કેટલા સંતો ભક્તોને ભગવાન ધામમાં તેડી જાય. આજે પણ હમણાં ખંભાતમાં, તમને ખબર છે, ખંભાતમાં બહુ મોટો સત્સંગ છે મહારાજના સમયથી. એમાં પણ માયાતીતાનંદ સ્વામી થયા. હમણાં એક ઘટના ઘટી. એક છોકરો, એનું નામ મને નથી મળ્યું, નામ આખી ઘટના આવશે હું ફરીવાર તમને કહીશ. આ નાના દીકરાને ભગવાને દર્શન આપ્યા, લોકો એને ગાંડો કહેતા, લોકો એને પાગલ કહેતા, દર્શન આપી શ્રીજી મહારાજને ધામમાં તેડી ગયા. હમણાંની ઘટના, શ્રીજી મહારાજ પ્રગટ છે, પણ ધામ સુધી પહોંચવા માટેનો રસ્તો છે બે પગ, સેવા અને સત્સંગ. બે પાંખ, આજ્ઞા અને ઉપાસના. બે આંખ, સંત અને શાસ્ત્ર. ચાલવા માટેના બે પગ કયા? સેવા અને સત્સંગ, બંને કરો. એકલી સેવા કરશો ને સત્સંગ નહીં કરો તો એ અધૂરું, સત્સંગ કરશો ને સેવા નહીં કરો તો પણ અધૂરું. બે પાંખ કઈ? આજ્ઞા અને ઉપાસના. બે આંખ, કોઈ પણ સત્યને સમજવા માટે, સાચું કે ખોટું જાણવા માટે બે આંખ હોય તો ડિસિઝન લઈ શકો. કઈ બે આંખ? શાસ્ત્ર અને સત્પુરુષ. અત્યારે જે સત્સંગમાં રહીને સેવા કરે છે તેને અમે અમારા ધામમાં દેખીએ છીએ. અમે ધામમાં રહ્યા થકા જ સૌને પીરસીએ છીએ, પણ તે તમને દેખ્યામાં આવતું પીરસતા પીરસતા આ બધી વાતો મહારાજ કરે છે. એટલા માટે અમારામાં તમને સૌને વારંવાર પીરસીને જમાડવાની ભારે શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા છે એના મૂળમાં સત્સંગ છે. સત્સંગ વિના શ્રદ્ધા જાગતી જ નથી. વર્ણનું પણ આવું ઘણું મોટું ભાગ્ય છે, તેઓ સત્સંગમાં અપાર સેવા કરે છે. અરે આ બધા સંતો પણ અત્યંત નિષ્કામ ભાવે સત્સંગની સેવા કરે છે. પાર્ષદો, તમારા પણ મોટા ભાગ્ય કે તમે અમારી સેવા કરો છો. તમે બધા જે સેવા કરો છો ભવ બ્રહ્માદિક દેવને પણ મળતી નથી, અને સેવાય સિવાય બીજું જે કંઈ ચિંતવે છે તેને તો અત્યંત ભિખારી જાણવો. જેમ કોઈ એક રાજાએ ભિખારણ જેવી સ્ત્રીને રાણી કરી દીધી, તેને કંચનના મહેલમાં રહેવા માટે રાખી, તે રાણીની સેવામાં અનેક દાસદાસીઓ આપી, અને તેને જમવા માટે વિવિધ પ્રકારના ભોજન આપ્યા, તેને સોનાના અને મોતીના ઘરેણા પહેરાવ્યા, પણ તે રાણીને રાજમહેલ બંદીખાના જેવો લાગ્યો અને બધું સુખ સળગતા અંગારા જેવું લાગ્યું. તેમ જેને સેવાનો અને સત્સંગનો મહિમા નથી તેને આ બધું મળ્યું હોય તોય તે તોય ભાગ્ય મનાતા નથી અને બંદીખાના જેવું લાગે છે. સમજવું એને મહિમા જાગ્યો જ નથી. પૂજ્યપાદ ગુરુજી આખી કથા ઘણીવાર રમૂજી શૈલીમાં કહે છે. એક ભિખારણને નવાબે પસંદ કરી, રાજા વાજાને વાંદરા, જેને પસંદ કરે એને સ્વીકારી લે.
ભિખારણને બેગમ બનાવી મુસ્લિમ નવાબે. અત્યંત રૂપવંતી એ નારી બેગમ બનતાની સાથે દુબળી દુઃખી થવા લાગી. નવાબ વિચારે ચડ્યા. બુદ્ધિશાળી મંત્રીએ કહ્યું, મહારાજ અમે રસ્તો બતાવીએ, એક ખંડેરની અંદર ગંદા કપડાં પહેરાવી અને ભિખારણને મોકલી, થોડા દાંતના ટુકડા હાથમાં આપી દીધા, ટુકડા ટુકડા રોટલા બધે ગોઠવી દીધા. આ ભિખારણની જેમ ભીખ માગતી જાય, દેજે બાઈ કહેતી જાય, કાપો વાળી દાંતણ નાખે, એક ટુકડો રોટલાનો લઈ ઊભી ઊભી ખાય, અને આમ દરરોજ કર્યું, અઠવાડિયામાં રાતે રાણ જેવી થઈ ગઈ. રાજા કે એ ક્યાં હે? નવાબે કહ્યું, મહારાજ તમે આને રાણી બનાવી છે, પણ એ તો ભિખારણની ભિખારણ જ રહી છે. એમ ઘણીવાર આપણે ભક્ત બન્યા હોઈએ, ભગવાને સંતોએ આપણને ભક્ત બનાવ્યા હોય, પણ આપણે તો ભિખારીના ભિખારી જ રહીએ છીએ. અને આમેય તમે જુઓ, મંદિરમાં જાજા ભગત કે જાજા ભિખારી. મહિમા વિના બધું નકામું છે. ટૂંકમાં એતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમા પૂરમાં શ્રીહરિએ સંતો વિગેરેને પીરસવાની સેવાનું રહસ્ય કહ્યું. એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.